નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી મોરાસા પ્રાથમિક શાળાના ગણિત શીખવા અભિયાનમાં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ઈટોની ઈમારત અને ટોપિક નંબર પાંચ વિશે સંપૂર્ણ સમજ મેળવીશું ધોરણ ચારમાં ગણિત ગમતમાં હવે આપણે કમાન વિશે ભણવાના છીએ ત્યારે સૌથી પહેલાં આપણે એક કેરળના એક પુસ્તકાલયની જાળી આપણે જોવાની છે કે જે પુસ્તકાલયની જે ઇમારત બનાવવામાં આવી છે એ ઇમારતમાં એ ઇમારતમાં ઈંટો વડે ચણતરકામ કરવામાં આવ્યું છે તો એ ચણતરકામ કેવી રીતે કરેલું છે એ ચણતરકામ વિશે આપણે જોઈએ અહીંયા જે આપણને ઈંટો વડે જે આપણને જે ચણતર દેખાઈ રહ્યું છે એ કેરળના એક પુસ્તક અલ પુસ્તકાલયના ઇમારતની એક ઝાડીનું ચિત્ર છે આપણે જોઈ રહ્યા છે કે સરસ રીતે આકાર આપીને સરસ ઝાડીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે અહીંયા આપણે એક નાળિયેરીના વૃક્ષની બાજુમાં ઈંટો વડે એક સરસ મજાની એક સુંદર ઇમારત આપણે જોઈ રહ્યા છે આ ઈમારતમાં નીચેની બાજુ આ ઈમારતમાં નીચેની બાજુ એટલે કે અહીંયા નીચેની બાજુ એક ખૂણાઓ દેખાય છે જેમ કે અહીંયા આપણે આમ વિસ્તૃત રીતે જોઈએ તો આ એક આખા ભાગની અંદર જે આપણને ઈંટોના એટલે કે એને ખૂણાઓથી ખૂબ વિશેષ રીતે ગોઠવેલી આપણને દેખાઈ રહી છે બરાબર ને તો આ ઈંટોને કેવી રીતે ગોઠવે હશે એને આપણે જોઈએ જો અહીંયા જે વાળું ચિત્ર આપેલું છે એ ચિત્રની અંદર દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવામાં આવ્યો છે ત્રિકોણ તો આપણા બધાએ જોયો જ હશે બરાબર ને તો આ ત્રિકોણ કેવો છે એને આપણે ધ્યાનથી જોઈએ છે જુઓ અહીંયા જે આપણને નીચેની બાજુ જે આપણને દેખાઈ રહ્યું છે એમાં આપણને ઈંટોનો ઉપયોગ આપણને દેખાઈ રહ્યો છે આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો તો ત્યાં આપણને ઈંટોનો ત્રિકોણ દેખાઈ રહ્યો છે આ જે ત્રિકોણ દેખાઈ રહ્યો છે એ નાળિયેરીની બાજુમાં રહેલા દીવાલમાં એ કઈ બાજુનો ભાગ છે એ આપણને એમાં દેખાશે જોશું તો તો અહીંયાનો જે ધારવાળો ભાગ છે એ ઈંટો વડે બનાવેલા ત્રિકોણવાળો ભાગ છે એ આપણને એમાં નજરે જોઈ રહ્યા છે આગળ વધીએ તો અહીંયા આપણને એક વૃક્ષનું ફરતે બનાવેલો એક ઈંટો વડે બનાવેલો ખામણો અથવા તો ક્યારો કહી શકાય એવું અથવા કુંડું પણ કહી શકાય એ એવું આપણને ચિત્ર દેખાઈ રહ્યું છે આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો કે ઈંટોને આમ ત્રાંસી ગોઠવી અને એક સરસ મજાનો આકાર આપવામાં આવ્યો છે વૃક્ષની ફરતે આ રીતે ઈંટોને ગોઠવી અને સરસ વ્યવસ્થા ઊભી કરેલી છે એ ચિત્રમાં ઈંટો આપણને બરાબર રીતે ત્રાંસી ગોઠવેલી આપણને દેખાય છે અને આમ જોઈએ તો એ આપણને ઈંટો છે એ ત્રિકોણ જેવી જ લાગે બરાબર ને જો ત્રિકોણ જેવી જ લાગતી હોય એવી ઈંટો એ ઝાડની ફરતે ગોઠવેલી છે પરંતુ એ ત્રિકોણ જેવી ક્યારે લાગે ખરેખર તો એ જે ન દેખાતો ભાગ એ જમીનની અંદર ખૂંચેલો છે ઉપર આપણને માત્ર ત્રિકોણ જેવો જ ભાગ આપણને દેખાય છે અહીંયા પણ આપણને એક સરસ મજાનું એક ઝાડીનું ચિત્ર આપણે જોઈ રહેલા છે જે આપણને મોટું લાગતું એક દિવાલનું ચિત્ર જોઈએ છે તેમાં આપણને એક બ્લુ કલરના એરાથી એક સરસ મજાનો જે નિર્દેશ કરેલો છે એ એક કમાનનું ચિત્ર છે આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં કે જ્યારે પણ ચિત્રની અંદર તમે આવો ભાગ જોશો તો આ જે ભાગ છે એને કમાન કહેવાય ફરીવાર કહું છું આવી રીતે બનાવેલા કોઈપણ ભાગને કમાન કહેવાય છે જે આપણા આજના ટોપિકનું નામ છે અને આપણે કમાન તરીકે ઓળખીશું તો વિચાર કરો મિત્રો આવી કમાન આપણને ક્યાં ક્યાં જોવા મળે છે તમે પણ તમારા ઘરની આજુબાજુમાં ક્યાંક બહાર ગામ ક્યાંક ફરવા ગયા હશો ત્યાં પણ જુદી જુદી ઇમારતોની અંદર પણ આવી અલગ અલગ રીતે બનાવેલી કમાનો આપણને જોવા મળી હશે તો આ કમાન એ ફૈઝાબાદની શાળાની છે જે આપણે આ પાઠની શરૂઆતમાં જ એક શાળા વિશે આપણે જ જાગૃતિ શાળા વિશે આપણે અભ્યાસ કરીએ છીએ એ જ શાળાની અંદર એમના કડિયાઓએ આવી એક સરસ મજાની કમાન બનાવી છે તમારી આજુબાજુમાં પણ આવી કોઈ કમાનો હોય તો આપણે એને યાદ કરવાની છે અથવા તો નોંધવાની છે કે ભાઈ કઈ જગ્યાએ તમે આવી કમાન જોઈ છે હવે આવો એક સરસ મજાનો વિડીયો આપણે કમાનનો જોઈએ છે અહીંયા એક સરસ મજાના વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છે કે કડિયો એ કમાન બનાવી રહ્યો છે જો એમ કમાન બનાવવા માટે એમણે એક મોટા વ્હીલના ટાયરનો ઉપયોગ કર્યો છે તો ટાયર મૂકી અને એના ફરતે ઈંટોને ગોઠવીને સરસ મજાની કમાનો એ તૈયાર કરી રહ્યો છે જ્યારે કમાનો તૈયાર થઈ જશે તો કડીઓ એ વચ્ચેના ટાયરને કાઢી અને એને અલગ કરી દેશે જોયું પ્રથમ કમાનમાંથી તેમણે ટાયરને બહાર સરસ રીતે કાઢી લીધું છે તો આપણે જોઈ રહ્યા છે કે આપણને જે દેખાઈ રહ્યું છે એ કમાનનો ખૂબ જ સરસ રીતે ગોઠવાયેલો ભાગ છે તો આપણે એ કમાનનો સરસ રીતે અથવા તો કેવી રીતે કમાન બનાવવામાં આવતી હોય છે એના વિશે આપણે વિડીયોની અંદર જોયું છે તમારી આજુબાજુમાં પણ ક્યાંક જો ચણતરકામ થઈ રહ્યું હોય તો એ ચણતરકામની અંદર કમાન એટલે કે આવી રીતે જે ગોળાકાર ગોળાકાર આકાર આપી એટલે કે ઈંટોને ગોઠવી અને જે આવો ગોળાકાર ભાગ બનાવવામાં આવે છે અર્ધ ગોળાકાર ભાગ જે બનાવે છે તો એને કમાન કહી શકાય તો આ કમાન વિશેની સમજ આપણને સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ આપણી આજુબાજુમાં મકાનમાં દિવાલોમાં મંદિરોની મંદિરની અંદર કોઈ ધર્મશાળાઓમાં કોઈ નદી ઉપર બનાવેલા પુલમાં પણ અથવા તો ક્યારેક કોઈ રેલવે ફાટકની નીચે પણ આવી કમાનો બનેલી જોવા મળે છે અહીંયા એક મોટું ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં એક સરસ મજાના કમાન બનાવેલું છે આમ જોઈએ તો આપણે આને એક પુલ જ કહી શકાય કે જેમની ઉપરથી કોઈ બીજા વાહનો પસાર થતા હોય અને નીચેથી પણ વાહનો પસાર થઈ શકે એટલે ખૂબ વિશાળ રીતે એક પુલ બનાવેલો છે પરંતુ આ જે અર્ધ ગોળાકાર જેવો ભાગ છે એને કમાન કહેવામાં આવે છે શું તમે આવી કમાન કોઈ પુલોની અંદર તમે જોઈ છે તો આપણે વિચાર કરવાનો છે કે આવી કમાન તમે ક્યાં જોઈ છે હા એ સિવાય પણ આપણે કોઈ બીજી કોઈ જગ્યાએ કમાન જોઈ હોય તો આપણે એને આપણી નોટબુકમાં નોંધ કરીશું બરાબર હવે આપણે એક ઓરચા નામના આ ચિત્રમાં એક કમાન જોવાની છે કે આપણે અગાઉ એક કમાન કેવી રીતે બને એનું વિડીયો તો જોયો જ અને એક પુલનો વિડીયો પણ જોયો અને હવે આપણે અહીંયા એક ઓરચા કે જે એક સરસ મજાનો ઘૂંઘટવાળી મહેરાબ એવું સરસ નામ આપવામાં આવ્યું છે એ કેવી રીતે બને એ જોવાનું છે જો અહીંયા આપણને એક ધર્મસ્થાન છે કે એના દરવાજામાં જ ઉપર જે નિર્દેશ કરેલો છે ત્યાં આપણને કમાન દોરેલી આપણે જોઈ શકાય છે આમ તો એરો આપેલો જ છે પરંતુ આ ભાગ કે જે આપણે નિર્દેશ કરેલો છે એ ભાગને કમાન કહેવામાં આવે છે જો કમાન જુદા જુદા આકારે જુદી જુદી ડિઝાઇનોમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતી હોય છે પરંતુ સામાન્ય રીતે એ અડધક ગોળાકાર આકારે બનેલી જોવા મળે છે તો આને આપણે કમાન તરીકે ઓળખીશું પરંતુ અહીંયા જે ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે જે દેખાઈ રહી છે એને આપણે ઘૂંઘટવાળી મહેરાબ જે આપણને દેખાઈ રહી છે એને આપણે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે આ કમાન ક્યાં દોરેલી છે તો કે ભાઈ ઓરચા નામના ઓરચા નામના આ જે ચિત્ર છે એની અંદર આપણને આ કમાન આપણે જોવા મળી છે હવે આ ચિત્રની અંદર આપણે જોઈ રહ્યા છે કે અંદર એક સરસ મજાની જાળીનું ચિત્ર પણ આપ્યું છે દેખાઈ રહ્યા છે તમે જોઈ શકતા હશો તો આ ચિત્રમાં આવી દ દરવાજામાં તો આપેલી જ છે કમાન પણ આ સિવાય પણ ઘણી બધી કમાનો અંદર આપણને દેખાઈ રહી છે તો એ આપણે જોવાની છે કે આપેલા ચિત્રમાં કુલ કેટલી કમાનો અંદર બનાવેલી છે તો એ કમાનોને આપણે જોઈ અને ગણતરી કરવાની છે નાની નાની પાતળી ઈટોમાંથી એ સરસ મજાની ઝાડીનું નિર્માણ કરેલું છે એ પણ આપણે જોવાનું છે હવે આપણે આવી જ રીતે અગાઉ આપણે જેમ કમાન બનાવતો વિડીયો જોયો એવો જ એક નાનકડો વિડીયો ફરીવાર જોઈએ કે ખરેખર કમાન કેવી રીતે બનતી હોય છે અહીંયા કડિયાઓ એક સરસ પોતાની ટેકનિક વાપરીને એ કમાનનું નિર્માણ કરી રહ્યા છે તો આપણે એ કમાનને શાંતિથી જોઈશું જો નીચે ટેકા મૂકી અને સમગ્ર કમાનને અડધ ગોળાકાર આકારે બનાવી રહ્યા છે આ જે કડિયાઓ છે એ એક સુંદર ઇમારતનું ચણતર કામ કરી રહ્યા છે અને એમાં એક કમાન બનાવી રહ્યા છે આપણે કમાન જોઈએ છે જો આપણને એમાં સરસ રીતે દેખાય છે કે આની કમાન કઈ રીતે બની ગઈ છે જો સરસ તો આજના આ ટોપિકમાં માત્ર આપણે કમાન કોને કહેવાય અને કમાન કેવી રીતે બને એના વિશે જે આપણે સમજવાનું હતું જે આપણે શાંતિથી સમજ્યા આ કમાન વિશેના ટોપિક તમારી ગણિતની ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે તો એ ટેક્સ્ટબુક્સની અંદર એ કમાનનો ટોપિક કાઢી અને એની અંદર આવેલા તમામ કાર્યને એ પેન્સિલ વડે આપણે પૂર્ણ કરવાનું છે અને એ જે ઓરચા નામના ચિત્રમાં કુલ કેટલી કમાનો છે ઈંટો વડે પાતળી ઝાડીઓ કેવી રીતે બનાવે છે એ સમગ્ર વસ્તુઓને આપણે શાંતિથી જોઈ અને એનું નિરીક્ષણ કરવાનું છે અને આપણી આજુબાજુમાં અથવા તો તમે જોયેલી આવી કમાનોનું ચિત્ર નોંધવાના છે કે કુલ તમે કઈ કઈ જગ્યાએ આવી કમાનો જોઈ છે બસ તો આજના પ્રકરણમાં માત્ર આટલું જ ભણીશું